પ્રેમ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય સંસ્કૃત હવે આપણે આગળના વિડિયોમાં આગળના લેક્ચરમાં અભ્યાસ 1 પુનરાવર્તન 1 ભણી ગયા એ આપણો અભ્યાસ 1 પૂરો થયો હવે અભ્યાસ 2 કારક વિભક્તિ પરિચય અભ્યાસ 2 કારક વિભક્તિ પરિચય આ બધા જ અભ્યાસ આપણા ચોપડીમાં સંસ્કૃતિ નોમાની સંસ્કૃતિ ચોપડીમાં અભ્યાસ 1 થી 7 આપેલા છે અને બધા જ અભ્યાસ આપણા ચેપ્ટર પૂરા થાય પાઠ પૂરા થાય ત્યાં છેલ્લે આપેલા છે એટલે અભ્યાસ 2 કારક વિભક્તિ પરિચય હવે વિભક્તિ અત્યાર સુધી તમે ભણ્યા તો હશો પણ વિભક્તિ શું એ ખબર હશે નહીં કે વિભક્તિ કોને કહેવાય તો આપણે ગુજરાતી ભાષા ભણીએ એટલે અંદર આવતું પણ તમને ખ્યાલ નહોતો કે આને વિભક્તિ કહેવાય તો હું કેમ કહું કે ઝાડ પરથી સફરજન પડ્યું બરોબર આ વાક્ય બોલે આપણે તો અમે વિભક્તિ કહી તો પરથી ઝાડ પરથી સફરજન પડ્યું પરથી એ વિભક્તિ કહેવાય કૃષ્ણ સુદામાને જુએ છે માં માં એ શું કહેવાય વિભક્તિ તો આ વિભક્તિ આપણે અત્યારે આપણે જોઈએ હવે જે વિભક્તિ હું લખાવું ગુજરાતીમાં પહેલા વિભક્તિ લખું એ વિભક્તિ તમારે તમારી નોટમાં લખવાની છે એ વિભક્તિ તમારે ગુજરાતીમાં પણ યાદ રાખવાની અને સંસ્કૃતમાં ગુજરાતી વિષયમાં પણ આ વિભક્તિ આવશે અને સંસ્કૃતમાં પણ આ જ વિભક્તિ આવશે એટલે તમારે આ વિભક્તિ ખાસ યાદ રાખવાની કારણ કે આ વિભક્તિ મોસ્ટ આઈપી છે જો આ વિભક્તિ ના આવડી તો તમને આગળ કશું આવડશે એટલે વિભક્તિને તમારે ખાસ યાદ રાખવાની લખી લેવાની કદાચ વિડીયો તમારાથી ક્યાંક ડિલીટ થઈ ગયો જતો રહ્યો તો તમને યાદ રહે કે વિભક્તિ શું હતું અને વિભક્તિ કેવી રીતે ઓળખાવાય પહેલાં હું તમને વિભક્તિ ગુજરાતીમાં શીખવાડીશ ગુજરાતીમાં તમને વિભક્તિ આવડશે એટલે બધું જ આવી જશે હવે આ વિભક્તિ આગળ ક્યાં કામ આવશે તો સમાસ ઓળખાવામાં સમાસ ઓળખાવામાં પણ વિભક્તિ આપણી આગળ કામ આવશે હવે સમાસ ગુજરાતીમાં પણ આવે અને સંસ્કૃતમાં પણ આવે બંનેના નિયમો સરખા છે બરોબર એટલે આ વિભક્તિ આપણે સમાસ ઓળખાવામાં પણ મદદ આપણને કરશે તો આપણે આ વિભક્તિ મૂકીએ તો એ વિભક્તિનો કયો પ્રત્યય આપણે મૂક્યો એ સમાસ બને એટલે આ વિભક્તિ ખાસ મોસ્ટ આઈએમપીમાં છે એટલે તમારે બધાએ એ નોટમાં ખાસ લખી લેવી હવે આપણે વિભક્તિ જોઈએ હવે વિભક્તિમાં નંબર 1 પ્રથમા નંબર 1 માં પ્રથમા એટલે કારક એટલે બીજું શું કહેવાય તો કર્તા એટલે કારકમાં લખવાનું કર્તા બરોબર વિભક્તિ કઈ પ્રથમા કારક કર્તા હવે એના પ્રત્યયો કયા તો એ જો હવે આમાં પ્રત્યય હોય તો એ અને ના પણ હોય બરોબર એટલે કે વિભક્તિનો પ્રત્યય હોય તો એ આવે ના પણ હોય દાખલા તરીકે હું કહું કે મમ્મી રોટલી વણી છે હવે આમાં કોઈ પ્રત્યય આવ્યો આપણે કશું જ ના મૂક્યું એ માં કશું મૂક્યું ના મમ્મી રોટલી વણે છે એમાં કોઈ પ્રત્યય આવ્યો નહીં તો એ શું થાય કરતા એટલે પ્રથમ વિભક્તિ કરતા અને એમાં વિભક્તિનો પ્રત્યય હોય તો એ હોય ગણિતમાં ના પણ હોય હવે બીજી દ્વિતીય નંબર 2 દ્વિતીય વિભક્તિ એનો કારક કર્મ એનો પ્રત્યય ને બરોબર જો
જો દ્વિતીય વિભક્તિ એનો કારક કયો કર્મ અને એનો પ્રત્યય ને પછી આવશે તૃતીય વિભક્તિ थकी
વડે ચતુર્થી વિભક્તિમાં કયો પ્રત્યય આવે તો માટે કાજે વાસ્તે પંચમી વિભક્તિમાં કયો પ્રત્યય આવે તો માથી અંદરથી ઉપરથી પછી ષષ્ઠી વિભક્તિમાં નો ની નુ ના અને સપ્તમીમાં મા અંદર ઉપર અષ્ટમીમાં એ ઓ અરે આ સંબોધન છે કોઈને સંબોધન કરવા માટે વપરાય હે ઓ અરે હવે જો પ્રથમ વિભક્તિને શું કહેવાય કર્તા દ્વિતીયને શું કહેવાય કર્મ તૃતીયને કરણ ચતુર્થી વિભક્તિને સંપ્રદાય પંચમી વિભક્તિને અપાદાય ષષ્ઠીને સંબંધ સપ્તમીને અધિકરણ અને અષ્ટમીને સંબોધન આ વિભક્તિ તમારે ખાસ યાદ રાખવાની બરોબર આ તૈયારી કરવાનું કરવાનું ને કરવાનું આ મોસ્ટ આઈપી આ દસમામાં પણ આ જ આવશે નવમાનું જે વ્યાકરણ છે એ જ વ્યાકરણ તમારે દસમામાં આવશે દસમામાં પૂછાશે અને દસમાની ચોપડીમાં ક્યાંય તમને આવું મળશે નહીં એટલે તમારે આ વ્યાકરણ નવમાની નવમાની બુક તમારે સંસ્કૃતની રહેવા દેવાની કોઈને આપવાની નહીં અને આ ખાસ યાદ રાખવા કે નવમાના 1-7 અભ્યાસ છે એ બધા જ દસમામાં વ્યાકરણમાં પૂછાશે અને દસમાના જે અભ્યાસ હશે એ જુદા એટલે નવમાના અભ્યાસ બધા આપણે તૈયાર કરીને જ દસમામાં જઈએ એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ તો આ વિભક્તિ થઈ આ વિભક્તિ ગુજરાતીમાં પણ આવે અને સંસ્કૃતમાં પણ આવે બંનેમાં ગોઠવો એક જ આવે હવે આપણે વાક્ય જોઈએ કે વિભક્તિમાં કેવી રીતે આપણને મુકાય કેવી રીતે આવે આપણે જોઈએ તમને વધારે ખબર પડશે હવે હું સંસ્કૃતમાં વાક્ય બોલું બરોબર એનું ગુજરાતી કરતી જઈશ આ વિભક્તિના પ્રત્યય અંદર આવતા જશે તો પુસ્તકમ અસ્તિ પુસ્તક છે પુસ્તક છે હવે આમાં ક્યાં કોઈ પ્રત્યય મૂક્યો ના તો શું આવશે પ્રથમા હવે છાત્રા પુસ્તકમ પઠતી વિદ્યાર્થી પુસ્તક વાંચે છે હવે એમાં પણ કોઈ પ્રત્યય ના બરોબર અહીંયા શું થયું કામ કર્યું થયું કર્મ કર્યું થયું વાંચવાનું તો એ આવશે દ્વિતીય વિભક્તિ પછી પુસ્તકેન જ્ઞાનમ ભવતી પુસ્તકથી જ્ઞાન પ્રાપ્ત થાય છે પુસ્તકથી જ્ઞાન પ્રાપ્ત થાય છે શું મૂક્યું આપણે થી મૂક્યું કઈ વિભક્તિ આવે તૃતીય વિભક્તિ પછી પુસ્તકાય સ્થાન સ્થાનમ અસ્તિ પુસ્તક માટે જગ્યા છે બરાબર પુસ્તકાય સ્થાનમ અસ્તિ પુસ્તક માટે જગ્યા છે માટે ક્યાં આવે ચતુર્થી વિભક્તિ બરાબર એટલે આ શું થયું ચતુર્થી વિભક્તિ પછી પુસ્તકાદા શ્લોકમ લિખતી પુસ્તકમાંથી શ્લોક લખાય છે પુસ્તકાદા શ્લોકમ લિખતી પુસ્તકમાંથી શ્લોક લખાય છે તો માંથી શેમાં આવે પંચમીમાં એટલે કયો પ્રત્યય મૂક્યો આપણે માંથી મૂક્યું તો માંથી શેમાં છે પંચમીમાં તો આ વિભક્તિ કઈ ગણાય પંચમી વિભક્તિ પુસ્તકસ્ય નામ રામાયણ અસ્તિ પુસ્તકનું નામ રામાયણ છે તો પુસ્તકનું કયો પ્રત્યય મૂક્યો નું તો કઈ વિભક્તિ આવે ષષ્ઠી વિભક્તિ બરાબર નું મૂકીએ તો શું આવે ષષ્ઠી વિભક્તિ પુસ્તકે 8 અધ્યાય સંતિ પુસ્તકમાં 8 અધ્યાયો છે તો પુસ્તકમાં શું મૂક્યું આપણે માં તો કઈ વિભક્તિ આવી સપ્તમી બરાબર જે પ્રત્યય મૂકીએ એ વિભક્તિ આપણે જોવાની કે થી શેમાં આવે તો થી તૃતીયમાં આવે માં શેમાં આવે માં સપ્તમીમાં આવે પછી ની શેમાં આવે તો ષષ્ઠીમાં આવે પછી અંદરથી શેમાં આવે તો પંચમીમાં આવે આ રીતે તમારે બધી વિભક્તિ યાદ રાખવાની એટલે તમને ખબર પડશે કે અહીંયા આપણે કઈ વિભક્તિ મૂકી કયો પ્રત્યય મૂક્યો તો કઈ વિભક્તિમાં આવે એ વિભક્તિનો પ્રત્યય બને હવે આપણે તમારી ચોપડીમાં જનવાળો કોઠો છે બરાબર પેજ નંબર 89 ઉપર જનવાળો કોઠો આપેલો છે એ જોઈએ તો એ આપણે જન એ અકાર હવે જો શું બોલાય જન પાછળ શું બોલાય અ બોલાય ને એવું આપણે જોવાનું
કારણ કે અહીંયા અકારણ પુલ્લિંગ અકારણ સ્ત્રીલિંગ અને અકારણ નપુંસકલિંગ બધી વિભક્તિ આવશે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગ એમાં અકારણ પુલ્લિંગ પણ આવશે ઈકારણ પુલ્લિંગ આવશે ઉકારણ પુલ્લિંગ આવશે એટલે તમારે પાછળનો શબ્દ જોવાનો કે કઈ વિભક્તિ છે તો જન અ બોલાય એટલે શું થાય અકારણ પુલ્લિંગ પછી એવી રીતે હું કહું કે મુનિ તો શું બોલાય મુનિ ઈ બોલાય તો ઈ ઈ કારણ કહેવાય હવે મુનિ મુનિ સેમ આવે સ્ત્રીલિંગ પુલ્લિંગ કે નપુંસકલિંગ તો મુનિ પુલ્લિંગમાં એટલે કઈ વિભક્તિ થાય ઈ કારણ પુલ્લિંગ પછી એવું જ હું કહું કે ભાનુ ભાનુ બોલાય તો એ ઉકારણ હવે ભાનુ એ પણ પુલ્લિંગમાં આવે એટલે ઉકારણ પુલ્લિંગ એટલે આપણે પુલ્લિંગમાં તમારી ચોપડીમાં ત્રણ આપેલી છે અકારણ પુલ્લિંગ ઈકારણ પુલ્લિંગ અને ઉકારણ પુલ્લિંગ બરાબર એક વિભક્તિ આપણી ચોપડીમાં જેટલી પણ વિભક્તિના કોઠા કહે છે એ બધા જ આપણે તૈયાર કરવાના છે જો વિભક્તિના કોઠા નહીં આવડે તો આગળ નવમામાં અને દસમામાં વિભક્તિ આવવા પડશે નહીં અને નવમામાં પણ પૂછાય છે પરીક્ષામાં અને દસમામાં પણ આ જ વિભક્તિ પરીક્ષામાં પૂછાય છે નવમાની ચોપડીમાં જે વિભક્તિ આપેલી છે ને એ જ વિભક્તિ પરીક્ષામાં તમને પૂછાય છે એટલે આપણે અત્યારે નવમામાં જે વિભક્તિ તૈયાર કરવાની છે તૈયાર તમારે કરવી જ પડશે નહીં તો દસમામાં પણ તમને આવડશે નહીં વિભક્તિને જોઈએ જન અકારણ પુલ્લિંગ તો એને કેવી રીતે લખાય તો પ્રથમા એક વચન આવશે જન પછી દ્વિતીય એક વચન આવશે જનમ તૃતીય એક વચન આવશે જનેન પછી પંચમીમાં જનાતો ષષ્ઠી એકવચનમાં જનસ્ય સપ્તમી એકવચનમાં જને
અને એ જનહ હવે દ્વિવચનમાં પ્રથમ બહુવચનમાં પ્રથમ દ્વિવચનમાં આવશે જનો પછી દ્વિતીય દ્વિવચનમાં આવશે જનો પછી તૃતીય દ્વિવચનમાં આવશે જનાભ્યાં ચતુર્થી દ્વિવચનમાં આવશે જનાભ્યાં પંચમી બહુવચન પંચમી દ્વિવચનમાં આવશે જનાભ્યાં ષષ્ઠી દ્વિવચનમાં આવશે જનયો સપ્તમી દ્વિવચનમાં આવશે જનયો અને અષ્ટમી દ્વિવચનમાં આવશે હેજનો હવે પ્રથમ બહુવચનમાં આવશે જનો જના પ્રથમ બહુવચનમાં આવશે જના પછી દ્વિતીય દ્વિવચન દ્વિતીય બહુવચનમાં આવશે જનાનો તૃતીય બહુવચનમાં જનેહ તૃતીય બહુવચનમાં જનેહ ચતુર્થી બહુવચનમાં જનેભ્ય પંચમી બહુવચનમાં જનેભ્યો જને પછી ષષ્ઠી બહુવચનમાં જનાના જનાના સપ્તમી બહુવચનમાં જનેસુ જનેસુ અને અષ્ટમી બહુવચનમાં હે જના હે આ થયો અકાર પુલ્લિંગ આ થયો અકાર પુલ્લિંગ હવે જો પ્રથમ એકવચનમાં શું આવશે જન દ્વિતીય એકવચનમાં જનમ તૃતીય એકવચનમાં જને ન ચતુર્થીમાં જનાય પંચમી એકવચનમાં જનાત ષષ્ઠી એકવચનમાં જનસ્ય સપ્તમી એકવચનમાં જને અને અષ્ટમી સંબોધન બરોબર સંબોધન એક અષ્ટમી એકવચનમાં જન ઉપર હોય એનું એ જન પ્રથમામાં હોય જ સંબોધનમાં અષ્ટમીમાં હોય બરોબર એ રીતે અહીંયા પ્રથમા દ્વિવચનમાં જનો પ્રથમા દ્વિવચનમાં જનો એટલે બે વાર જનો જનો હવે આમાં જો સૌથી સહેલું દ્વિવચન બરોબર દ્વિવચન શું હશે પહેલાં કે સરખાવશે જનો જનો પછી તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન વચનમાં જનાભ્યામ 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 પછી ષષ્ઠી સપ્તમી દ્વિવચનમાં જનયો જનયો અને અષ્ટમીમાં સંબોધનમાં એ જનો ઉપરથી આપ્યું હોય હવે બહુવચન પ્રથમા બહુવચન આવશે જના દ્વિતીય બહુવચનમાં જનાન ન તૃતીય બહુવચનમાં જનો હે જને એ જને હવે અહીંયા શું યાદ રાખવાનું કે સપ્તમી એકવચનમાં જને એકમાત્ર આપેલો છે બરાબર સપ્તમી એકવચનમાં એકમાત્ર આપેલો છે આપણે તૃતીય બહુવચનમાં બે માત્ર હે જનેહ પછી ચતુર્થી પંચમી બહુવચનમાં ભ્ય જનેભ્ય જનેભ્ય ષષ્ઠી બહુવચનમાં ના જના ના અને સપ્તમી બહુવચનમાં જને સુ અને અષ્ટમીમાં હે જના આ થયો જન અકારાંત પુલ્લિંગ બરોબર કેવી રીતે ઓળખવાનો શબ્દ કોઈ પણ શબ્દ આપ્યો હોય દાખલા તરીકે તમને લતા આપ્યો હોય તો લતા શબ્દ આપ્યો હોય અહીંયા હું કે લતા આપણે લખ્યું લતા બરોબર તો લતા એ શું કહેવાય આ બોલાય પાછળ લતા આ હવે લતા એટલે વેલ વેલ આપણે જે ઝાડ ઉપર ચડે વાઘ ઉપર કોઈ પણ વસ્તુ પર ચડે ભેલ એ લતા એટલે ફેલ તો લતા આ કારણ સ્ત્રીલિંગ થાય બરોબર પહેલાં તમારે શબ્દ ઓળખવાનો પછી જ એનો જોવાનું કે ક્યાં આવે દાખલા તરીકે હું તમને એમ કહું કે નૃપ હવે નૃપ નૃપ એટલે શું થાય રાજા રાજા એ શું કહેવાય અકારણ પુલ્લિંગ કહેવાય
તમારો શબ્દ જોવાના કે કયો શબ્દ તમને આપ્યો છે એ પ્રમાણે તમારું ડેટા જોવાના હવે આ જન આવ્યો છે જનન જગ્યાએ હું બાલલો બાલા એટલે શું થાય છોકરો તો બાલ બાલ એ પણ શું કહેવાય અકારણ પુલ્લિંગ કહેવાય તો શબ્દ બદલાશે આ જનો જનો લખ્યું છે ને ત્યાં શબ્દ બદલાશે પાછળના પ્રત્યય તો એના એ જ રહેશે પ્રત્યય બદલાશે નહીં કે પરીક્ષામાં તમને આનો આ જ શબ્દ નહીં આવે બરોબર પરીક્ષામાં તમને એવું પૂછે કે જેના આપ્યા વિભક્તિ ઓળખાવો એનું એના પૂછે બીજું પણ પૂછી શકે પણ તમારે શું જોવાનું કે કયા લિંગનો શબ્દ છે અકારણ પુલ્લિંગ છે અકારણ ઈકારણ પુલ્લિંગ છે ઉકારણ પુલ્લિંગ છે એવું તમારે પહેલાં નક્કી કરવું પડે કે શબ્દ કયા કારંત અને કયા લિંગનો છે તો જ તમને આવડે અકારંત પુલ્લિંગનો હોય તો તમારે જન પ્રમાણે જવાનું જનનો તો થોડો તમારે જોવાનું કે જન્મમાં આપણે અહીંયા શું આવતું એ પ્રમાણે આ આવે હવે આપણે આ જન જોયું હવે એ પ્રમાણે આપણે બાલ જોયું બરોબર બાલ બાલ એટલે છોકરો અકારંત પુલ્લિંગ જનયો જનય તો બાલયો બાલયો અને હે જનો તો હે બાલ
હવે બાલ અહીંયા તો જના હો તો બાલા પછી બાલા ન તો જના ન હતું તો શું થયું બાલા ન પછી અહીંયા જને હો તો બાલે હો પછી બાલા બે બાલા પાંચ જને બે જને બે જને બે જને બે તો બાલે બાલા બે બાલા બે પછી જના ના તો બાલા ન જને શું તો બાલા શું અને હે જના તો હે બાલા ખબર પડી કે શબ્દ બદલાય શબ્દ તો કોઈ પણ બદલાશે પણ પાછળના પ્રત્યય જે આપ્યા છે એ એના એ જ રહેશે પ્રત્યય ગયા તો મ ન ય ત સ્ય એકમાત્ર બરોબર હવે આની જગ્યાએ આપણે નૃપદ લખીએ તો નૃપ એટલે પણ શું થાય રાજા તો નૃપમાં પણ કેમ થાય તો નૃપ હો આ સાંભળજો કે ત્યાં ત્યાં શબ્દ તમારે જાતે ઘેર લખવાનો બરોબર હોમવર્કમાં હોમવર્કમાં આ રીતે તમારે નૃપ લખવાનું તો શું થશે નૃપ હ પછી નૃપ મ નૃપે ન નૃપાય નૃપાત નૃપસ્ય નૃપે અને હે નૃપ પછી નૃપો નૃપો નૃપાભ્યામ 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 નૃપયો નૃપયો હે નૃપ પછી અહીંયા બહુવચનમાં આવશે નૃપાહ નૃપા ન નૃપે એ માત્ર નૃપે નૃપેભ્ય નૃપેભ્ય નૃપા ના નૃપે સુ અને હે નૃપા બરોબર એટલે આ બધા શું હતા અકારણ પુલ્લિંગના જ શબ્દો હતા એટલે શબ્દ બદલાય પણ પાછળના પ્રત્યય તો એના એ જ રહે પ્રત્યયમાં કોઈ ફેર પડે નહીં હવે જો સરખી સરખી વિભક્તિ હું તમને કહું બરોબર અકારણ પુલ્લિંગ તેમાં આવશે તો ચતુર્થી
चतुर्थी पंचमी द्विवचन હવે વ્યમ સેમ આવે આપણે આગળ જોયું ને વ્યમ એટલે જનાભ્યમ બાલાભ્યમ એવું આપણે જોયું તો વ્યમ વ્યમ સેમ આવશે ચતુર્થી પંચમી દ્વિવચન હવે આ બધા કોટા આપ્યા છે આ બધાની અંદર ચતુર્થી પંચમી દ્વિવચનમાં વ્યમ જ આવે બીજું કશું આવે નહીં આનો કોઈ પણ શબ્દ આપણે લઈએ બરોબર આ શબ્દ બધા મેં લખ્યા ને એમાંથી કોઈ પણ લઈએ તો તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચનમાં શું આવશે વ્યામ જ આવશે બીજું કશું આવશે નહીં હવે એ જ રીતે દ્વિવચનમાં પ્રથમા અને દ્વિતીય બહુવચનમાં અહીંયા જનો તો શું થયું જનો જનો અહીંયા મુનિ તો મુનિ મુનિ થશે એ જ રીતે આ ચાલશે બરોબર પછી આવશે વ્ય વ્ય હવે આ વ્ય વાંચવાનું જ જય વત્તા ને વાંચવાનું વ્ય સંસ્કૃતમાં છે વ્ય હ ચતુર્થી પંચમી બહુવચન चतुर्थी पंचमी बहुवचन बराबर चतुर्थी पंचमी बहुवचन में શું આવે ભ્ય હ આ ભ્ય છે શું છે ભ્ય હ તો આ આ કોઈ પણ શબ્દ આપણે લઈએ બરાબર દાખલા તરીકે નદી લઈએ નદીમાં ચતુર્થી પંચમી બહુવચન લઈએ તો શું હશે નદી ભ્ય ભાનુમાં લઈએ તો ભાનુ ભ્ય એટલે ચતુર્થી પંચમી બહુવચનમાં ભ્ય જ આવે કોઈ પણ કોઠા આપણે લઈએ તો પછી નામ હવે ષષ્ઠી બહુવચન ષષ્ઠી બહુવચનમાં શું આવે ના અને ઘણીવાર એવું પણ બને કે નાની જગ્યાએ અણ પણ હોય તો અણ પણ બોલાય તો ના બરોબર તો આ કોઈ પણ કોઠા લઈએ દાખલા તરીકે ધ્યાનું લો તો શું થશે ધ્યાનું નામ પછી લતા લઉં તો લતા નામ એટલે ષષ્ઠી બહુવચનમાં હંમેશા શું હશે નામ જ આવશે આ કોઈ પણ કોઠા આપણે લઈએ તો પણ ષષ્ઠી બહુવચનમાં શું આવશે નામ પછી શું સપ્તમી બહુવચનમાં શું આવે સુ હવે ષટકોણનો સુ પણ આવે સસલાનો સુ પણ આવે આ બે સુ આવે મીંડાવાળો સુ આવે નહીં આકાશ ધ્યાન રાખજો સપ્તમી બહુવચનમાં શું આવશે સુ હવે હું લઉં મુનિ તો શું આવશે મુનિ સુ બરોબર મુનિ સુ ભાનુ સુ લતા સુ ભૂમિ સુ નદી સુ અને ધ્યાન એટલે સપ્તમી બહુવચનમાં હંમેશા શું આવે સુ હવે બી બી હો તૃતીય બહુવચન તૃતીય બહુવચનમાં હંમેશા ભિયા પણ કયા કોઠામાં નહીં આવે તો અકાર જન અકારત્વમાં તૃતીય બહુવચનમાં ભી આવશે નહીં આના સિવાય આ બધામાં ભી આવશે બરોબર આના સિવાય આ બધા કોઠામાં શું આવશે તૃતીય બહુવચનમાં ભી આવશે એટલું યાદ રાખવાનું કે અકારત પુલ્લિંગમાં તૃતીય બહુવચનમાં ભી આવે નહીં ત્યાં શું આવતું હતું જને હ બરોબર શું આવતું હતું જને હ એટલે તૃતીય બહુવચનમાં વીસ ક્યાં આવે તૃતીય બહુવચન પણ કયા કોઠામાં નહીં આવે જન અકારણ પુલ્લિંગમાં અકારણ પુલ્લિંગમાં ને અકારણ નપુંસકલિંગ બરોબર બેમાં નહીં આવે પણ અકારણ પુલ્લિંગમાં બી આવશે ને તૃતીય બહુવચનમાં બાકી આ બધામાં આવશે આમાં નહીં આવે જો હું ચોકડી વાળું છું ત્યાં નહીં આવે આ ખાસ યાદ રાખજો બરોબર આમાં નહીં આવે બાકી બધામાં તૃતીય બહુવચનમાં શું આવશે વી આવશે હવે આપણે ચોપડીમાં બીજો એક કોટ આપે છે અકારણ નપુંસકલિંગ અકારણ નપુંસકલિંગ કે અકારણ પુલ્લિંગ જેવો જ કોટ હશે સરખો જ અકારણ પુલ્લિંગ અને અકારણ નપુંસકલિંગ બંને કોટા કેવા છે સરખા જો તમને અકારણ પુલ્લિંગ આવડી ગયો તો અકારણ નપુંસકલિંગ પણ આવી જશે એટલે આ સરખી સરખી વિભક્તિ છે તમે આટલી કાઢી રાખશો એટલે તમારે બહુ તૈયાર કરવાની રહેશે નહીં બરોબર કે મ દ્વિતીય એકવચન આ કોઈ પણ કોઠો લઈએ આપણે તો દ્વિતીય એકવચનમાં મ જ આવે પછી વ્યમ તો તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચનમાં વ્યમ આવે તો આમાંથી કોઈ પણ લઈએ તો શું આવે વ્યમ જ આવે પછી વ્ય ચતુર્થી પંચમી બહુવચનમાં વ્ય આવે તો આ કોઈ પણ શબ્દ લઈ આવે તો પણ વ્ય જ આવે પછી નામ ષષ્ઠી બહુવચનમાં નામ આવે તો કોઈ પણ શબ્દ લઈએ તો ષષ્ઠી બહુવચનમાં નામ જ આવે સપ્તમી બહુવચનમાં શું તો
તો આમાંથી કોઈ પણ શબ્દ લઈએ તો સપ્તમી બહુવચનમાં શું જાય અને ભી ભી તૃતીય બહુવચનમાં ભી આવે શેમાં ના આવે જનવાળામાં ભી આવે નહીં બાકી બધામાં ભી આવે હવે હોમવર્કમાં તમારે લખવાનું આપણે જન અને બાળવાળો કોઠો લખ્યો ને એવી રીતે તમારે નૃપ બરાબર નૃપવાળો કોઠો તમારે લખવાનો અને અકારાંત પુલ્લિંગની વિભક્તિ તૈયાર કરવાની તમને ઊભી ભાવે તો ઊભી અને આડી ભાવે તો આડી પણ ઊભી કરશો તો તમને વધારે યાદ રહેશે કેમ કારણ કે જનમાં જો ઉપર જનો જનો પછી તૃતીય ચતુર્થી પંચમીમાં જનભ્યામ જનભ્યામ પછી જનયો જનો એ સરખી થઈ જશે સરખી નીકળી જશે એટલે તમને ઊભી જલ્દી આવડી જશે પણ પછી તમને જે રીતે ભાવે એ રીતે તૈયાર કરવાની પણ આપણે તૈયાર તો કરવાની જ છે એટલે હોમવર્કમાં જનવાળું જે રીતે આપણે લખ્યું જેમ જનવાળું લખ્યું એમ રૂપવાળું તમારે લખવાનું અને જન અકારાંત વિભક્તિ તૈયાર કરવાની